वेलकम बैक। राज्य में कोरोना केस में घटाड़ो जोवा मळ्यो छे। छेल्ला 24 कलाक में राज्य में कोरोना नवा 6097 केस नोंधाया छे अने छेल्ला 24 कलाक में राज्य में कोरोना थी 35 व्यक्ति मौत थया छे। छेल्ला केटलाक समय थी जे मृत्यु आंक छे ते 30 थी ऊपर जोवा मळी रह्यो छे सतत, अने छेल्ला 24 कलाक में राज्य में 35 व्यक्ति मौत थया छे। 12105 दर्दीओ रिकवर थया। अमदावाद में जोवा जईए तो कुल 2025 केस नोंधाया कोरोनाना, तो वडोदरा में 1512 केस कोरोना पॉजिटिव नोंधाया। राजकोट में 372 केस नोंधाया छे। सूरत में 358 केस, गांधीनगर में 278 केस, जामनगर में 86 केस नोंधाया छे, भावनगर में 97 केस नोंधाया छे। अने जूनागढ़नी वात करिए तो 22 केस नोंधाया अने भावनगर में 97 केस नोंधाया छे। गांधीनगर में 278 केस, भावनगर में 97 केस नोंधाया छे। अमदावाद में 2025 केस नोंधाया छे, ज्यारे के वडोदरा में 1512 केस नोंधाया अने राजकोट में 372 केस नोंधाया। परंतु छेल्ला 24 कलाक में जे मृत्यु आंक छे ते 35 पर पहुंच्यो छे, एटले के 35 व्यक्तिओना छेल्ला 24 कलाक में समग्र राज्य में मौत थया छे कोरोना ने कारणे। કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન ભીગડાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સૌથી મોટા સમાચાર આવ્યા છે કોંગ્રેસમાંથી। આજના દિવસમાં પાર્ટીની શિસ્તના ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી। અચોક્કસ મુદત સુધી જમનાબેનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તાંત્રિક વિધિના કૃત્યને લઈને કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તેમની પર જે આરોપ લાગ્યો છે કે તેમણે કાળો જાદુ કરીને જે બે નેતા છે શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, તેમની પર જાદુ ટોણા કરવા માટે એક તાંત્રિક મહિલા સાથે તેમણે વાતચીત કરી હતી અને તેમને સબક શીખવા માટે તેમણે તાંત્રિકનો સંપર્ક કર્યો હતો। જોકે જમનાબેન વેગડા સતત તેનો ઇન્કાર કરતા રહ્યા હતા કે તેમની સામે રાજકારણ રમાઈ રહ્યું છે, તેમની રાજકીય કારકિર્દી જે ખલાસ કરવા માટે આ પ્રકાર દુકાવતરું ઘડાયું છે। પરંતુ અંતે કોંગ્રેસે નિર્ણય લીધો અને જમનાબેન વેગડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અચોક્કસ મુદત માટે। કલોલ છત્રાલ હાઈવે પર બીજી તારીખે સાંજે મહેસાણાની આંગડિયા પેઢીના કર્મચારીની કારને આંતરીને 2 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી। કલોલ છત્રાલ હાઈવે રોડ પર મહેન્દ્ર સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીના કર્મીની કારને સાઈડ કેમ આપતો નથી તેવું કહીને આંતરવામાં આવ્યો। ઘાતક હથિયારો સાથે આવેલા 5 લૂંટારૂઓએ 2 કરોડ 9 લાખ રૂપિયાની લૂંટ કરીને ત્યાંથી તેઓ ફરાર થઈ ગયા। તો ગણતરીની સેકન્ડમાં જ આ ઘટનાક્રમ બન્યો અને જે લૂંટારૂ આવ્યા હતા તેમણે 2 કરોડ 9 લાખ રૂપિયાની લૂંટ કરી। લૂંટારૂઓને પકડવા માટે પોલીસે 10 ટીમ કામે લગાવી છે, પણ હજુ સુધી આ લૂંટારૂઓ એ હાથમાં આવ્યા નથી। તો કારમાં 2 કરોડના પાર્સલ છે તેની જાણ માત્ર 3 લોકોને થતી, ત્યારે લૂંટારૂઓને તેની કેવી રીતે ખબર પડી કે આ વ્યક્તિ પાસે 2 કરોડથી વધુની રકમ છે અને તેઓ આટલી મોટી રકમ લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા। તો પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે। એમએસ અંગડિયા પેઢી છે જે કડીની, તેના કેશ રૂપિયા છે અરાઉન્ડ 2 કરોડ 9 લાખ, તે લઈને તેનો માણસ કોઈ ગાડીમાં નીકળેલો હતો અને અમને અહીંયા કલોલ પહોંચતા પહેલાં હાઈવે ઉપર કડી રોડ ઉપર આ લૂંટ બનાવ બન્યો છે। અમને આ બાબતે જાણ થતાં તુરંત જ સ્થાનિક પોલીસ, હું અને અમારા ઉપલી અધિકારી ત્યાં સ્થળમાંથી પહોંચી ગયેલા, ફરિયાદીની પૂછપરછ કરેલી અને આ બાબતે જે કંઈ ફરિયાદી હકીકત જે જણાવી છે એ બાબતે ગુનો દાખલ કરી અને અમે તપાસ ચાલુ કરેલી છે। સુરતના વરાછામાં થોડા દિવસે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની અને ચોંકાવનારી વાત એ છે કે વરાછા પોલીસ સ્ટેશનની સામે જ 2 કરોડથી વધુની લૂંટ થઈ ગઈ। શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં લૂંટ થઈ અને રોકડા 2 કરોડથી વધુની લૂંટ કરવામાં આવી। કારમાં આવ્યા હતા લૂંટારૂ અને તેમણે આ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। તો રાજ્યની અંદર એક ઘટના બની કલોલ હાઈવે પર અને બીજી ઘટના બની છે સુરતના વરાછા વિસ્તારની અંદર, અહીં પણ 2 કરોડથી વધુની લૂંટ થઈ છે। તો 2 દિવસમાં કુલ 4 કરોડથી વધુની લૂંટની ઘટના સામે આવી। અહીંયા મારામારીનો બનાવ બન્યો હતો, અવાજ આવતો હતો, અમારી ઓફિસ ઉપર છે તો અવાજ આવ્યો ને તે નીચે જોવા આવ્યા, તે અહીંયાથી 5-6 જણા લૂંટ કરતા એવું લાગ્યું અમને, તમે જોતા હતા ત્યાં 7-5 જણા આવ્યા, અહીંયાથી 6-7 બેગો પૈસાની ભરેલી હતી એ તે લઈને ભાગી ગયા। ઝડપાઈ
પોલીસે રાજકોટમાં ખુલ્લેઆમ ફરતો એક શંકાસ્પદ વ્યક્તિની જ્યારે નજર પડી તો તે છેલ્લા બે વર્ષથી ખુલ્લેઆમ ફરતો હતો અને તેની પર આરોપ છે કે તે આઈએસઆઈનો કથિત રીતે એજન્ટ હતો. આઈએસઆઈ એજન્ટ હોવાના આરોપનો તે સામનો કરી રહ્યો છે. તસ્લીમ નામ છે તેનું, જેનું 2016માં આઈએસઆઈ એજન્ટ હોવાના કેસમાં ધરપકડ થઈ હતી. બે વર્ષ તે જેલમાં પણ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ જામીન પર તે મુક્ત થયો હતો. બે વર્ષથી રાજકોટમાં તે ખુલ્લેઆમ ફરતો હતો. તસ્લીમ નામનો આ વ્યક્તિ મુક બધીર છે અને તેણે લખીને જણાવ્યું હતું કે તે કયા કેસમાં જેલમાં હતો અને કઈ તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી હતી. હરિયાણા એટીએસે 2016માં તેની ધરપકડ કરી હતી અને તે અંબાલા આર્મી કેમ્પ નજીકથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તસ્લીમ પાસેથી કેટલાક શંકાસ્પદ નકશાઓ અને દૂરબીન પણ મળી આવ્યા હતા અને દિલ્હી અને જમ્મુ સ્ટેશનના ફોટો તે પાકિસ્તાન મોકલવાનો તેની પર આરોપ લાગ્યો હતો. ભાવનગર